10 ઓક્ટોબર 2023ના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સમજીએ. હાલમાં કોને 2023ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયા? ક્લાઉડિયા ગોલ્ડિન. મિત્રો, અમેરિકી હાવર્ડ યુનિવર્સિટીમાં ક્લાઉડિયા ગોલ્ડિન મેડમ પ્રોફેસર છે. તેમને સ્ત્રીઓના શ્રમ બજારના પરિણામોના સમજને બઢાવો આપવા માટે આ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. આ આપણે નોબેલ પુરસ્કાર પર એક આખો એક વિડીયો બનાવશો, કારણ કે આમાંથી 100% એક પ્રશ્ન આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવેમ્બર 2023માં સિનિયર રાષ્ટ્રીય તીરંદાજી ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યાં થશે? અયોધ્યા એટલે કે યુપીમાં આ ચેમ્પિયનશિપ 25-30 નવેમ્બર વચ્ચે ચાલશે. હાલમાં વન ડે વર્લ્ડ કપમાં સૌથી તેજ 1000 રનનો આંકડો પાર કરનાર રેકોર્ડ કોણે હાંસલ કર્યો છે? ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 19 મેચમાં. તે પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકર અને એબી ડિવિલિયર્સનો 20 મેચમાં હતો અને સૌરવ ગાંગુલી અને વિવિયન રિચર્સનો 21 મેચમાં હતો. મિત્રો, વર્લ્ડ કપનું એન્થમ સોંગ કયું છે? તો દિલ જશ્ન બોલે, અને એ પ્રીતમે ગાયું છે. આ વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન અને સચિન તેંડુલકર છે. હાલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે એટલે ખૂબ ચર્ચામાં છે, માટે આ પ્રશ્ન પણ આમાંથી કોઈ પણ એક પ્રશ્ન બની શકે છે. હાલમાં વિશ્વ ડાક દિવસ ક્યારે મનાવાયો? 9 ઓક્ટોબર. જો તમને એમ પૂછે કે ભારતમાં પોસ્ટલ ડે એટલે કે ડાક દિવસ ક્યારે છે, તો 10 ઓક્ટોબર આવશે. આ વખતની વિશ્વ ડાક દિવસની થીમ કઈ હતી? ટુગેધર ફોર ટ્રસ્ટ, કોલેબરેટિંગ ફોર અ સેફ એન્ડ કનેક્ટેડ ફ્યુચર. યાદ રાખજો મિત્રો, ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખુલે એમ પૂછે તો જવાબ આવશે બેંગલુરુ. મિત્રો, યુનિવર્સલ પોસ્ટલ યુનિવર્સિટી, હવે આપણે એમ થાય કે વિશ્વ ડાક દિવસ 9 ઓક્ટોબરે કેમ મનાવવામાં આવે છે? તો તેનું કારણ છે, યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના 9 ઓક્ટોબર 1874ના રોજ થયેલ હતી, તે માટે આ દિવસને 9 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. હવે તેનો ભારતમાં ઇતિહાસ જાણીએ તો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. ભારતનું પ્રથમ પોસ્ટ ઓફિસ 1774 કોલકાતામાં વોરન હેસ્ટિંગ્સ દ્વારા ખોલાયેલ હતું. તો આ ફેક્ટ તમે હિસ્ટોરિકલી રીતે પણ કામ લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્ટોબર 2023માં અભ્યાસ ચક્રવાત 2023નું આયોજન ક્યાં કરાયું? ગોવામાં 9-11 ઓક્ટોબર વચ્ચે. મિત્રો, આ એક માનવીય સહાયક અને આપદા રાહત એટલે કે HADR અભ્યાસ છે. તે ઇન્ડિયન આર્મીએ આનું આયોજન કર્યું અને 2016થી આ આયોજન કરાય છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે, જિયોગ્રાફિકલ રીતે તેમજ રાષ્ટ્રીય કરંટ અફેર્સની રીતે. હાલમાં કોણે પોતાની પ્રથમ પુસ્તક ધ બુક ઓફ લાઈફ માય ડાન્સ વિથ બુદ્ધા ફોર સક્સેસ લોન્ચ કરી? વિવેક અગ્નિહોત્રી. આ એ જ વિવેક અગ્નિહોત્રી છે જેમણે કાશ્મીર ફાઇલ્સ મૂવી ડિરેક્ટ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કોને 2022 માટે રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન આપવાની ઘોષણા કરાઈ? ઉત્તમ સિંહને. હાલમાં કયા રાજ્યના ખામતી ચોખા અને ટાંગસા કપડાને GI ટેગ આપ્યું? અરુણાચલ પ્રદેશ. મિત્રો, આ ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરમાં એક ટોપિક આવે છે GI ટેગ, તે રીતે પણ મહત્ત્વનો છે. અને આપ તમે આને એક મેન્સ આપો છો તો તેમાં આપણી જે આર્ટ એન્ડ કલ્ચરની સંપ્રુભતા છે, ભારતની વૈવિધ્યસભર જે વારસો છે તેમાં પણ આને દર્શાવી શકો છો. હાલ અરુણાચલ પ્રદેશના યાકથી જે મળવાવાળું પનીર છે કે જે પ્રોટીનનો સોર્સ છે, તેને પણ GI ટેગ મળ્યો છે. મેં તમને 2 દિવસ પહેલાં જ કરંટ અફેર્સમાં જણાવેલ હતું, તો એ પણ યાદ રાખજો. મિત્રો, હાલમાં વિશ્વ હાઇડ્રોજન અને ઇંધણ સેલ દિવસ ક્યારે મનાવાયો? 8 ઓક્ટોબર. યાદ રાખજો મિત્રો, દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વર્લ્ડ હાઇડ્રોજન એન્ડ ફ્યુઅલ સેલ ડે મનાવાય છે. નવીનકીય ઉર્જા મંત્રાલય એટલે કે રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન માટે અનુસંધાન અને વિકાસ રોડમેપને લોન્ચ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ 2030 સુધી 125 GW પ્લસ સાથે દર વર્ષે 5 મિલિયન ટ્રિલિયનની ગ્રીન ઉર્જા ઉત્પન્ન કરવી, તો આ ગોલ પણ પૂછી શકાય એવો છે. અને હાલ ભારત આપણું પર્યાવરણ એનર્જી પર ખૂબ જ ફોકસ કરી રહ્યું છે, એટલે આવા જે પણ કરંટ અફેર્સ આવે તે તમારે નોંધી લેવા જોઈએ અને પરીક્ષા ટાઈમે તમારે રિવિઝન કરવા જોઈએ. ઓક્ટોબર 2023માં કયો દેશ IORA એટલે કે ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશન મંત્રી પરિષદની બેઠકની મેજબાની કરશે શ્રીલંકા. આ IORAનું હેડક્વાર્ટર મોરિશિયસ છે. આમાં હિન્દ મહાસાગરથી લાગત 23 દેશો સામેલ છે. તેની વધારે માહિતી લઈએ તો શ્રીલંકાના કોલંબો ખાતે આ મંત્રી પરિષદની બેઠક યોજાઈ, જેમાં આપણા વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરજીએ પણ ભાગ લીધો.
આ 23મી બેઠક હતી અને શ્રીલંકા 2023થી 2025 સુધી આની અધ્યક્ષતા સંભાળશે. આજના કરંટ અફેર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા, તો આવા જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. જોડાયેલા રહો.